જેતપુર તાલુકાના ચારણિયા ગામના ખેડૂતો પિયતના પાણી પ્રશ્ને રાજકારણનો ભોગ બન્યા છે અને પચીસ વર્ષથી બનેલા મૃત કેનાલ ઉપર ગામ લોકોએ રામધૂન કરી હતી અને પચીસ વર્ષ થયા છે આ બાબતે ગામના આગેવાનોએ સરકારમાં તમામ જગ્યાએ રજૂઆતો કરી છે જેમાં વાડિયા ફૂકા વાવના ધારાસભ્ય અને જેતપુરના ધારાસભ્ય અને સરકારના મંત્રી સુધી રજૂઆતોનું કોઈ પરિણામ નીકળ્યું નથી જ્યારે ચારણિયા ગામના પાણી પ્રશ્ને રાજકારણ રમાય છે જેતપુર તાલુકાનું છેલ્લું ગામ છે અને અમરેલી જિલ્લાની બોર્ડર લાગુ પડતી હોય ફૂંકા વાવના ધારાસભ્ય પાણી આપવા દેતા નથી પાણી પ્રશ્ને રાજકારણનો ભોગ બનેલા જેતપુર તાલુકાનું ચારણિયા ગામ પિયતના પાણી માટે ભીખ માંગી રહ્યું છે ત્યારે ખેડૂતોની લાગણી સમજી તેની સાથે રાજકારણ રમવાની જગ્યાએ તેઓનો પ્રશ્નો ઉકેલ થાય તે જરૂરી છે વીસ વર્ષથી અહીંયા કેનાલ નીકળી છે અને કેનાલનું પાણી આજ વીસ વર્ષથી આ ખેડૂતોને મળતું નથી ચાર ગામના ખેડૂતો છે જે વારંવાર રજૂઆતો કરેલી છે ધારાસભ્યથી લઈને ઠેઠ ઉપર ઉપર કક્ષા લખીને રજૂઆત કરેલી છે પણ આજ દિન સુધી આ લોકોને વીસ વર્ષથી વીસ વીસ વર્ષથી પાણીની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો ખેડૂતોને તોય પાણી મળેલ નથી અને ખેડૂતો અનેક વખત સરકારને પણ રજૂઆત કરેલી કે આની પાણી અને પાણી નથી આપતા કોઈ રાજકીય નેતાઓને મળવા ગયેલા હતા થોડોક સમય પહેલાં આજથી પાંચ પાંચ છ વર્ષ પહેલાં તો એ રાજનેતાઓ કીધું આની અંદર રાજકારણ છે નહીં હિસાબે પાણી નથી મળતું તો આવી રજૂઆતો કરે છે ખેડૂતો વારંવાર સરકારને પત્રો દ્વારા જાણ કરે છે પણ છતાંય પાણી નથી મળતું હવે આજે આ લોકો બધા ખેડૂતો ભેગા થઈને ચાર ગામના ખેડૂતો ભેગા થઈ અને સરકારને એક મેસેજ મોકલવા માગે છે અને રામધૂનનું આયોજન કર્યું છે કેનાલમાં બેહીને રામધૂન બોલાવે છે ખેડૂતો જ્યાં સુધી ખેડૂતોને નહીં પાણી મળે ત્યાં લગીને અમે ખેડૂતોની સાથે ઊભા રહી અને કાયમી ધોરણે આ લડત લડતા રહીશું સુરેશ પાલિયા ન્યૂઝ જેતપુર